તો અન્ય એક મહત્વના સમાચાર સામે નજર કરીશું. સુરતના લીંબાયત વિસ્તારમાં સર્જાયેલ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં સૌથી વધુ વરસાદ જેમાં હાલ તો તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. લીંબાયત વિસ્તારમાં ખાડીપુરના ડ્રોનના દ્રશ્યો સામે આવ્યા છે. તો સુરતની વાત કરીએ કે સુરતમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે અને આ સાથે જ ખાડીનું પાણી ભરાતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે સુરતના લીંબાયત વિસ્તારમાં સર્જાયેલ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. લોકોને પણ હાલાકી પડી રહી છે. ત્યારે લીંબાયત વિસ્તારમાં ખાડીપુરના ડ્રોનના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સુરતના તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાડીનું પાણી ભરાતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે પણ સ્થાનિક લોકોથી લઈને રાહદારીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સુરતની વાત કરી કે સુરતમાં સૌથી વધુ વરસાદ 12 ઇંચ જેટલો પડ્યો છે અને આ સાથે જ સુરતના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. સુરતમાં પાણી ભરાઈ જવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેથી કરીને સ્થાનિક લોકોને પણ હાલાકી વેઠવી પડી રહી છે. સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે. સાહિસ, સુરતની વાત કરીએ કે તારાજીના દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે, તંત્રએ હાલ કેવી કામગીરી કરી છે? જે બિલકુલ, લીંબાયત વિસ્તારના હાલ ડ્રોનના દ્રશ્યો સામે આવ્યા છે, જેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ખાડીનું પાણી ઓવરફ્લો થઈ ગયું છે અને અનેક વિસ્તારોની અંદર ખાડીપુર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. 4 દિવસથી જે રીતના સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને ખાડી પણ ઓવરફ્લો થતા ખાડીપુર જેવી સ્થિતિ લીંબાયત વિસ્તારમાં જોવા મળી રહી છે. ત્યારે લીંબાયત વિસ્તારના તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. એટલું જ નહીં, પરંતુ અનેક લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. સાથે સાથે ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પણ સુરત તંત્ર દ્વારા કરવામાં આવી છે. જી સાહેબ, માહિતી બદલ આપનો આભાર.